માંડવી તાલુકાના મમાઈમોરા ગામે જખદાદાના મંદિરે ક્ષત્રિય સંગાર સમાજ દ્વારા ત્રિદિવસીય ગણેશ મહોત્સવ યોજાયો. માંડવી તાલુકાના મમાઈમોરા ગામે જખદાદાના મંદિરે ક્ષત્રિય સંગાર સમાજ દ્વારા ત્રિદિવસીય ગણપતિ મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. ગણપતિ મૂર્તિ સ્થાપના, રાસ ગરબા, મહાઆરતી, મહાપ્રસાદ, ગણપતિ વિસર્જન, ગણપતિ પૂજા અર્ચના સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં નાના ભૂલકાઓથી લઈને ભાઈઓ બહેનો તેમજ વડીલોએ હર્ષોલ્લાસથી ભગવાનની આરાધના કરી હતી. પર્યાવરણનો બચાવ થાય તે માટે ખાસ કાચી માટીના મૂર્તિના ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. દર્શન કરીને સમગ્ર વિશ્વ કોરોના મુક્ત થાય તે માટે સૌએ ભગવાનને પ્રાર્થના કરી હતી. દરસડી મમાઈમોરા ક્ષત્રિય સંગાર સમાજના પ્રમુખ હરેશભાઈ સંગાર અને ઉપપ્રમુખ દિનેશભાઈ સંગાર તથા દરસડી મમાઈમોરાના સંગાર સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે મમાઈમોરા ગામે સમસ્ત સંગાર સમાજ દ્વારા ભવ્ય જખદાદાના મંદિરનું નિર્માણ થયું છે. ત્યારથી મંદિરનો વિકાસ થઈ રહ્યો છે. જખદાદાના મંદિરે ભાવિકોની રોજ ખૂબ જ અવરજવર વધી રહી છે. દરસડી મમાઈમોરાના 18 વર્ણના લોકો જખદાદાના દર્શન કરવા રોજ આવે છે અને સંગાર સમાજના બધા ગામોએથી પણ ભક્તો જખદાદાના દર્શનનો લાભ લેવા આવે છે અને આવનારા સમયમાં જખદાદાનું મંદિર એક તીર્થધામ બને એ માટે અમારા સમાજના સૌ ભાઈઓ ખૂબ મહેનત કરશે, એવું તેમણે જણાવ્યું હતું. ત્રિદિવસીય ગણપતિ મહોત્સવના આયોજનને સફળ બનાવવા દરસડી મમાઈમોરા સંઘાર યુવક મંડળના યુવાનો, વડીલો, ભાઈઓ અને બહેનો સૌએ સાથે મળીને જહેમત ઉઠાવી હતી. એકંદરે માંડવી શહેર અને તાલુકાના મોટા ભાગોના ગામડાઓમાં ગણપતિ મહોત્સવ હર્ષોલ્લાસથી ઉજવાયો હતો. સ્ટોરી બાય પરેશ જોશી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી, કચ્છ.